مست مست موموز مصر سكاي دي اكي اولا قد بداوة સોરી ભાવલી લેટ્સ ગો તો લેહ એરપોર્ટથી નીકળી અને લેહ સિટી જવા માટે મેં સીધી કરી પ્રાઇવેટ ટેક્સી 500 રૂપિયા દીધા તમે એ ભૂલ ન કરતા તમે શેરિંગ ઓપ્શન પણ લઈ શકો છો તો જેવા લેહ સિટીમાં પહોંચ્યા એટલે મેઇન ચાર રસ્તાએ હું ઉતરી ગયો અને ચાલીને ગયો હોમસ્ટે ગોતવા માટે ત્યાંથી થોડાક જ વોકિંગ ડિસ્ટન્સ ઉપર મને મળી ગયું બ્યુટિફુલ નાગપો હોમસ્ટે એક સરસ મજાનો હોમસ્ટે છે તો એરપોર્ટથી ટેક્સી કરીને હું સિટીમાં આવ્યો સિટીમાંથી થોડુંક ચાલીને એક હોમસ્ટે મને દેખાણું હોમસ્ટેનો બોર્ડ તો ત્યાં પૂછવા આવ્યો ને સરસ એકદમ અને માણસો એના બહુ સરસ છે એટલા હેલ્પફુલ અને એટલા શાંત મજા આવે આપણને અને બહુ જ ઇકોનોમી રેન્જમાં બહુ સરસ મજાનું હોમસ્ટે ફેમિલી અહીંયા નીચે રહે છે ઉપર હોમસ્ટે બનાવેલું છે તો મસ્ત મસ્ત મોમોઝ આવી ગયા છે તો અહીંની ઓથેન્ટિક વસ્તુ આપણે કંઈક ટ્રાય કરીએ અને જે દીદી હતા એને જ મોમોઝ બનાવેલા છે મસ્ત તો કરીએ ટ્રાય કંઈક મોમોઝ કોઈથી ખાધા નથી એક વખત ટ્રાય કર્યા હતા બહુ બહુ ટાઈમ પહેલાં પણ એ તો નથી મજા આવી પણ અહીંની ઓથેન્ટિક આપણે ટ્રાય કરીએ મસ્ત એના ઓથેન્ટિક ઘરે બનાવેલા મોમોઝ સાથે સૂપ છે તો સરસ મજાનો નાનો એવો કોમ્પેક રૂમ છે એકદમ અને હોમસ્ટે છે નીચે જ ફેમિલી રહે છે અને ઉપર આવી રીતે રૂમ સરસ બનાવેલો છે તો આખી રાતમાં ઉજાગરો છે એટલે હવે જોઉં છું નજીકમાં આટલામાં ક્યાંક ચક્કર મારી અને પછી થોડીક વાર આરામ કરીશ મારે એક વાગે ઉઠીને પછી બજારમાં જવાનું છે સિમ કાર્ડ લેવાનું નવું અને જોઉં છું કંઈ બાઇક ટેક્સીનો સેટ થાય કોઈ આવે ગાઈડ સાથે તો નજીકમાં ક્યાંક જવાની ઈચ્છા છે બીજા ટીમ મેમ્બર્સ છે એ લોકો સાંજે પહોંચશે 7 વાગ્યા સુધી એટલે હું ઓલમોસ્ટ અત્યારે તો ફ્રી છું કંઈ કામ નથી ઉજાગરો છે એટલે થોડુંક રેસ્ટ કરી લઈએ તો માઉન્ટેન સિકનેસની અસર ઓછી થાય થોડી બારીની બહાર આજુબાજુના માઉન્ટેનનો વ્યૂ જોયું તો મને લાગ્યું કે અહીંયાથી આટલો સરસ વ્યૂ છે તો અગાસી ઉપરથી કેવું મસ્ત દેખાતું હશે એટલે આરામ કરવાનું પડતું મૂકી અને હું સીધો ચડી ગયો ટેરેસ ઉપર તો આવી ગયા ટેરેસ ઉપર અને શું બ્યુટિફુલ લુક એટ ધ સ્કાય સ્કાયની મજા છે નોર્થમાં જ્યારે પણ આવીએ સ્કાયની આખી અલગ જ મજા હોય છે અહીંયા માઉન્ટેન ને હોરિઝોન બહુ બ્યુટિફુલ લાગે હવે ધીરે ધીરે થોડીક ઠંડી ઓછી થઈ બાકી સવારે એરપોર્ટ વિતરા ત્યારે તો હાલત ખરાબ થઈ ગઈ હતી તો એટલું સરસ ગાર્ડન મેન્ટેન કરેલું છે અને એટલા નવા નવા ફ્લાવર્સ છે બહુ જ મસ્ત વાઇબવાળી જગ્યા છે એકદમ ઉપર હું ગયો તો ટેરેસ ઉપર તો ત્યાં મંદિર જેવું છે એ મારે અને દીવડા ને એવું બધું બહુ બધા મૂકેલા છે એટલે એ પૂછવું છે એમને કે કંઈ પ્રેયર કે કરતા હોય તો એનું શૂટ મને લેવાની ઈચ્છા છે થોડી હાઈ એલ્ટિટ્યૂડ ઉપર આવીએ એટલે થોડુંક આ બ્રીધિંગનો ઇશ્યુ તમને થાય શરૂઆતમાં એટલે તમે થોડુંક ચાલો તો એ તમને એકદમ શ્વાસ ચડવા માંડે માથું માથું ભારે થઈ જાય એકદમ એટલે આ થોડું તકલીફ રહીએ કારણ કે આપણે યુઝ ટુ ન હોય જોરદાર સફરજન ભાઈ કેટલા બધા છે એપલ કોબી ને બધું વાવેલું છે એકદમ મસ્ત 3 hours later આવી ગઈ છે ગરમા ગરમ મેગી મસ્ત અને પહાડોમાં આવીને મેગી ન ખાઈ હતો તો બારીમાં તડકો આવે છે એટલે વાંધો નથી આવતો બાકી હજી પણ થોડું ઠંડુ વાતાવરણ છે ગળું પણ પકડાઈ ગયું છે એટલે મને અહીંયા આંચુક ભાઈ એમણે કીધું કે નોર્મલ પાણી પણ ન પીતા ખાલી ગરમ પાણી કરેલું હોય એ જ પીજો ને ગળું ખરાબ થઈ જ જશે તમારે અને સ્લાઇટ એવું થોડુંક હેડેક જેવું લાગે છે કારણ કે થાકના હિસાબે સૂતો અને 4 કલાક સૂવાનો ટાઈમ મળ્યો 3 વાગ્યા છે એટલે હવે માર્કેટમાં જવાનો વિચાર છે તો નાસ્તો વસ્તુ કરીને પછી હું જઈશ માર્કેટમાં થોડી વસ્તુ લેવાની છે અને કંઈક એક્સપ્લોર પણ કરીએ આપણે માર્કેટ આવીને
કારણ કે લેહનું મેઇન માર્કેટ છે બહુ મોટું છે, બહુ જ મસ્ત મેગી મેગી અત્યારે ખાઈ લઈએ. સો તૈયાર થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે 4 અને આપણી સાથે જે હોમસ્ટેના ઓનર છે અંચુકભાઈ, અંચુકભાઈ આપણી સાથે આવે છે. એ કે તમે એકલા છો, હું તમારી સાથે આવું અને હું તમને લેહ ફેરવું. એટલે મહેમાન ગતિ અહીંની જે છે હોસ્પિટાલિટી બહુ જોરદાર છે, બહુ સારા માણસો, બહુ જ મસ્ત. અને જઈએ છે ફરવા હવે આગળ, જેટલું કવર થાય એટલું 2-3 કલાકમાં, પછી તો અંધારું થઈ જશે, ઠંડી વધી જશે. અને લેટ્સ ગો. તું સરસ. આ જે દેખાય છે હોમસ્ટે, એટલું બ્યુટીફુલ નાનું નાનું સેટઅપ અને મસ્ત એકદમ જગ્યા છે. અને હું ને અંચુકભાઈ જાય છે રખડવા. આ વખતે ભાવલી એ ડાયલોગ નહીં મારી શકે કે અમે રખડશું તમને રખડાવશું. આ વખતે મારે બોલવું પડશે કે હું રખડીશ તમને રખડાવીશ. સોરી ભાવલી. બોલી એક કહેવત છે ને કે ભૂતને પીપળા મળી જાય, એમ જ મને અંચુકભાઈ મળી ગયા. હું એ રખડું ને એ રખડું. તો અમે નીકળી ગયા લેહ ફરવા માટે અને આગળ શું થયું એ જાણવા માટે જોતા રહેજો ટ્રાવેલ વિથ જેક્સી એન્ડ ભાવિ.